समग्र भारत नु गौरव वधारे तेवी किसान सूर्योदय योजना नु ई लॉन्चिंग शनिवार ना दिवसे करवामां आव्युं हतुं। आ साथे दिवसे वीजळी आपवानी खेडूतोनी 35 वर्ष जूनी मांगनो आखरे स्वीकार थयो छे। वडाप्रधान नरेन्द्र मोदी ना हस्ते ई लॉन्चिंग कार्यक्रम नु आयोजन करवामां आव्युं हतुं। गुजरात सरकार द्वारा खेडूतोने दिवसे वीजळी आपवाना નિર્ધાર સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો હતો। दाहोद शहर नवजीवन आर्ट्स एंड कॉमर्स कॉलेज खाते सवारे 11:15 कलाके किसान सूर्योदय योजना नु लॉन्चिंग करवामां आव्युं हतुं। ऊर्जा ने पेट्रोलियम विभाग द्वारा आयोजित करवामां आव्युं हतुं आ कार्यक्रम। त्यारे आ प्रसंगे दाहोदना कार्यक्रम में राज्यमंत्री बच्चूभाई खाबड़, सांसद जसवंतसिंह भांभोर सहित उपस्थित रहा था। MGVCL ना अधिकारीओ, स्टाफ अने मोटी संख्या में खेडूतो पण उपस्थित रहा था। किसान सूर्योदय योजना ए किसान माटे नवी सवारनो उदय छे। आ योजना बदल दाहोदना सांसद मंत्री द्वारा मोदी सरकार अने मुख्यमंत्री विजय रूपाणीनो आभार पण मान्यो हतो। आ योजनाथी दाहोद जिल्लाना 23,342 खेडूतोने दिवसे वीजळीनो लाभ मळशे। આજે દાહોદ જિલ્લા ખાતે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ કિસાન સર્વોદય યોજના જે લોન્ચિંગ કરી છે, અને ગુજરાતનું સદભાગ્ય છે કે આજે ગુજરાતને UN મહેતા, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ, કાર્ડિયોટિક હોસ્પિટલ એ પણ મળી છે, ગિરનાર રોપવે પણ, અને આ દાહોદની 3 યોજનાનું આજે લોન્ચિંગ થયું છે। દાહોદના મારા 692 ગામો અને મધ્ય ગુજરાતની અંદર માત્ર દાહોદ જિલ્લો એટલો એ ખેડૂતોને દિવસે વીજળી 8 કલાક આપવાનો રાજ્ય સરકારનો જે નિર્ણય છે એ નિર્ણયના આધારે આગામી દિવસોની અંદર દાહોદના તમામ ખેડૂતોને સિંચાઈની સુવિધા વધશે, અને રાતે એમને ઉજાગરા કરવા પડતા જીવજંતુથી કંઈ નુકસાન થતું હતું એ બધામાંથી બચીને પણ મારો ખેડૂત આવતીકાલે સમૃદ્ધ થાય, 2022 સુધી ખેડૂતની આવક બમણી થાય, અનેક ક્ષેત્રની અંદર એનો લાભ થવાનો છે, ગામડાની અંદર બમણું ઉત્પાદન થશે, એને ટેકાનો ભાવ મળશે, ખેડૂતની આવક બમણી થશે, ત્યારે એ મારો ખેડૂત પણ, એના લીધે મારા શહેરો પણ સમૃદ્ધ થશે, ખેડૂત પણ સમૃદ્ધ થશે, ગુજરાત પણ સમૃદ્ધિની દિશાની અંદર આગળ આવે એવું મને લાગે છે। આગામી દિવસોની અંદર જે વીજળી મળતી હતી એક થોડો ઓછો ટાઈમ મળતી હતી, પણ 8 કલાક આપણે દિવસની જે કરીશ, દિવસની વીજળીના આધાર પર એમાં પાણીની પણ બચત થશે, પાણી ઓછું વપરાશે, મારે ખેડૂતોને પણ મુશ્કેલી થશે અને મારો ખેડૂત સમૃદ્ધ થશે, એના માટે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રીભાઈ વિજયભાઈ રૂપાણી અને અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ નેતૃત્વમાં, અને દાહોદનો અમારો કાર્યક્રમ અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી, અમારા સાંસદ માન્ય જસવંતસિંહ ભાભરજી, મારા સાથી ધારાસભ્ય, બંને જ મારા ધારાસભ્યો શૈલેષભાઈ અને કઠારાજી એ પણ મારી સાથે હતા, જિલ્લા પંચાયતના પ્રમુખ અને વહીવટી તંત્ર, અમારા MD ભટ્ટ પણ, અમારો GEBનો વિભાગ કામ કરીને ગુજરાતને આગામી દિવસોમાં, આગામી સદીઓ સુધી, 70 વર્ષ આઝાદીના પછી પહેલીવાર દાહોદને આપણને આ યોજના મળી રહી છે। યોજનાનો મને લાગે અમે આગામી દિવસોની અંદર ભરપૂર ખેડૂતો ઉપયોગ કરીને દાહોદ સમૃદ્ધ થાય એવો આજે કાર્યક્રમ હતો। મિત્રો આજે દાહોદની ધરતી પર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ આઝાદીના 8 વર્ષો પછી દાહોદ જિલ્લાને કિસાન સૂર્યોદય યોજના, નવા સૂર્યના કિરણો, નવી વિકાસની યાત્રા, નવો આગામી દિવસો, અમારો ખેડૂત વિકાસની અંદર આગળ વધે અને 2022 સુધી એની આવક બમણી થાય એના અનેક પગલામાંનું એક આ પગલું મારા ખેડૂતોને આશીર્વાદ માટે, મારા દાહોદના ખેડૂત ભાઈઓ માટેની એક કલ્યાણકારી યોજનાનો આજે શુભારંભ દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ ટૂંકી ક્ષણોની અંદર ઓનલાઈનથી આજે કરવા જઈ રહ્યા છે, અને ગુજરાતનું પણ આપણું સદભાગ્ય છે આજે નવરાત્રીના પાવન પર્વે સમગ્ર ગુજરાતને તાણ આવી નવી યોજનાઓ, ગુજરાતની સિવિલ હોસ્પિટલ, UN મહેતા, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એનું પણ ઉદઘાટન કરી રહ્યા છે, જૂનાગઢની ધરતી પર ગિરનારનો રોપવે, એશિયામાં સૌથી મોટો 2.13 કિલોમીટરનો એનું પણ આજે ઉદઘાટન કરી રહ્યા છે, અને દાહોદની ધરતી પર મધ્ય ગુજરાતનો માત્ર એક જિલ્લો દાહોદ જિલ્લાની અંદર મારા
किसान सूर्योदय योजना आज करवा जई रह्या छे।